ગુડ મોર્નિંગ છોકરાઓ, લાસ્ટમાં 4.22માં મેં તમને એક નવી મેથડ આપી હતી ડોટ ગુણાકારની, અદિશ ગુણાકારની, અને એ એકચ્યુઅલી 6ઠા ચેપ્ટરમાં ભણવાના છે, બહુ ડિટેલમાં, બરાબર છે? પણ એનો થોડોક એવો ઉપયોગ આવ્યો ને તો બેઝિક જરૂરિયાત વસ્તુ મેં કરાવી દીધી તમને, ફરીથી એકવાર એનું રિવિઝન કરાવી દઉં, જોઈ લ્યો. આપણે આવું જોયું હતું, સદીશ એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, જ્યાં થીટા બે સદીશ વચ્ચેનો ખૂણો થાય, ઓકે. પછી આપણે આને આવી રીતે લખ્યું હતું, બી અને બ્રેકેટમાં લખ્યું હતું એ કોસ થીટા, યાદ છે? પછી મેં એવું કીધું હતું, જ્યાં એ કોસ થીટા શું છે, તો આપણે એવું લખતા હતા, એ કોસ થીટા એટલે સદીશ એનો બીની દિશામાં ઘટક અથવા પ્રક્ષેપ લખતા હતા, યાદ આવ્યું? તો મતલબ અહીંયા ધ્યાનથી રકમ જો, એ આપ્યો છે 2i² પ્લસ 3j², એનો આઈ પ્લસ જેની દિશામાં ઘટક મેળવવાનો છે અને આઈ માઇનસ જેની દિશામાં ઘટક મેળવવાનો છે. તો આપણા માટે એ તો આવી રહ્યો જો છે, આ એ થઈ ગયો. તો આની દિશામાં જતો હોય તો મારે આને બી કહી શકાય, ખ્યાલ આવ્યો? અને અહીં થીટા શું હતો, થીટા તો કે એ અને બી વચ્ચેનો ખૂણો હતો ને, તો મારે પહેલાં તો એ અને અવળાને બી મનમાં ધારી લીધા છે, આ બે વચ્ચેનો ખૂણો જોઈએ છે. એના માટે હું ફરીથી ગ્રાફમાં આવી જાઉં છું. તો જુઓ ધ્યાનથી, આ એક્સ એક્સ છે, આ વાય એક્સ છે. અહીં મેં સરળતા માટે આ એક એકમ, આ બે એકમ, આ એક એકમ, બે એકમ ને ત્રણ એકમ લીધા. એક્સ એક્સ ઉપર જુઓ બે એકમ છે, 2i² છે ને, તો 2i² એટલે એક વાર ને બે વાર, એટલે આ 2i² થઈ ગયું. એવી જ રીતે વાય એક્સ ઉપર 3j² છે, એટલે એક બે ને ત્રણ, તો એ વાય ઘટક 3 ટાઈમ્સ થઈ ગયો, એટલે અહીંયા 3j² આવી ગયું, અહીંયા 2i² આવી ગયું. એને લંબ અહીંથી આમ જોડી દઉં તો મને પરિણામી સદીશ મારો એ સદીશ મળ્યો, આ આપણો સદીશ એ થયો, જે મેં દર્શાવ્યો 2i² પ્લસ 3j³થી. હવે યાદ કરો, આઈ પ્લસ જે આપણને ક્યાં મળ્યો હતો, તો કે આઈનું મૂલ્ય કેટલું હતું, એક એકમ, એટલે આ આઈ થયો આપણો નાનકડો, અને આ જે થયો આપણો એ એક એકમ જ હતો. તો એ બેને જોડું તો મને આઈ પ્લસ j² આ મળ્યો. જો આ આપણો આઈ પ્લસ j² થયો, અને એણે એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો હતો, 45નો. હવે કીધું જ શું હતું કે એનો ઘટક જોઈ છે આ દિશામાં, ખ્યાલ આવ્યો? તો મારે આ આઈ પ્લસ જેની દિશા મેં લંબાઈ દીધી છે, આ આઈ પ્લસ જેની દિશા છે, એનો આની દિશામાં ઘટક જોઈએ, એટલે તમારે આ ખૂણો શોધવો પડે, કેમ કે આ આપણા માટે બી છે, તો એને બી વચ્ચેનો ખૂણો જોઈએ ને, તો આ ખૂણો ક્યારે મળે, તો કે સદીશ એનો એક્સ અક્ષ સાથે પહેલાં ખૂણો ગોતશી, સદીશ એનો એક્સ અક્ષ સાથે ખૂણો મળે, એમાંથી હું 45નો ખૂણો બાદ કરી દઉં, આનો ખૂણો બાદ કરી દઉં, તો મને આ ખૂણો મળે ને. એટલે સૌથી પહેલાં જો એના બે ઘટક લીધા, એક્સ એ વાય, તો એ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવીને થીટા 1 કહી દીધો છે, આખો ખૂણો થીટા 1માંથી 45 બાદ કરું તો મને આ ખૂણો મળે, આ ખૂણાનું ધારી લઉં છું થીટા ડેશ, રેડી? તો ટેન થીટા 1 એટલે એ વાય છેદમાં એક્સ, આ તો તમને આવડે છે. એ વાય 3 છે, એક્સ 2 છે. એ વાય અહીંથી ખબર પડે, j² છે એટલે એ વાય હોય, i² છે એટલે એ એક્સ હોય, તો 3/2 એટલે 1.5 થાય. નેચરલ ટેન્જન કાઢો ફટાફટ, ટેન ઇન્વર્સ 1.5ની કિંમત ગોતો, મને 56° 19 મિનિટ 20 મિનિટ તમને જે મળે જુઓ, ચેક કરો, આવું મળે છે. હવે આમાં મારે બાદબાકીનો ઉપયોગ આવવાનો છે, એટલા માટે મેં એને પોઈન્ટમાં ફેરવી લીધા. જો પોઈન્ટમાં કેમ ફેરવવું, તો કે 56° 19 મિનિટ છે ને, આમાં તમે આવું કરી શકો, 19ને 60 વડે ભાગી નાખો તો એ ડિગ્રી બની જાય. મિનિટને ડિગ્રી વડે, ડિગ્રીમાં ફેરવવું હોય તો 60થી ભાગવું પડે ને, બરાબર? તો 19/60 કરો એટલે 0.31 સમથિંગ આવે છે. તો મેં એના જો આખી એ ડિગ્રી મિનિટવાળું હતું ને, આખું ડિગ્રીમાં કન્વર્ટ કર્યું. તો હવે તમારે આની પ્રેક્ટિસ કરતા શીખવાનું છે, પોઈન્ટમાં આવે તો કરતા, જ્યારે બાદબાકી એ પનારો આવશે, આગળ બાદબાકી આવશે તમે સમજી જશો, તો ત્યારે મિનિટવાળું હશે ને તો બહુ ભૂલ કરાવશે. એ ભૂલ ન થાય એટલે મેં પોઈન્ટમાં ફેરવતા શીખવ્યું. તો 56.31 ડિગ્રી થયું, ખ્યાલ આવ્યો? અચ્છા, તો હવે હું એવું કહી શકું ને, આઈ પ્લસ જે તથા એ વચ્ચેનો ખૂણો થીટા ડેશ કેટલો, તો કે આખા થીટા 1માંથી આ 45 બાદ કરવાનો, એટલે 56.31માંથી 45 બાદ કર્યા. હવે સમજે ને, મેં શું કામ ને ડિગ્રીમાં આખાને ફેરવી નાખ્યું, નતર શું થાય છોકરાઓ, નતર તમને અઘરું પડી જાય. 56° 19 મિનિટ - 45° આ વાત બાકી કરી તમને અઘરી પડત, કેમ? તો કે અહીંયા મિનિટ તો છે નહીં, તો 56માંથી 45 બાદ કરત, અહીંયા 19માંથી 0 બાદ કરવા હેલા પડત, ડાયરેક્ટ થઈ જાય તમારા માટે બાદબાકી. પણ માની લો અહીંયા 20 મિનિટ હોત તો,
तो 19 मिनिट में 20 मिनिट बाद न थाय तो एवा किस्सामां ज्यारे सरवाळा बादबाकी में पनारो पड़े तो पॉसिबल होय तो आने 19 भाग्या 60 करी एना पॉइंट में जे आवी 56 पॉइंट समथिंग जे आवी लखी पूरेपूरा डिग्री में फेरवू आने पूरेपूरा डिग्री में फेरवू पछी हिसाब करो तो तमने सहेलू पड़शे। रेडी फरीथी आवी जाओ, अहीं 56.31 -45 कर्युं तो 11.31 मळ्युं। मतलब आ सदिश ए अने आई प्लस जे बे वच्चेनो खूणो मने मळी गयो तो अहीं आपणे जोयुं हतुं ए नो बी दिशा में घटक एटले ए कॉस थीटा थाय तो ए नो आई प्लस जे नी दिशा में घटक एटले ए कॉस अने बे वच्चेनो खूणो थीटा डेस हतो तो हवे हूँ लखी शकुं ए नो आई प्लस जे नी दिशा में घटक एटले ए कॉस थीटा डेस। आ एक वस्तुनो उपयोग करवा माटे मारे तमने आखू भणावुं पड्युं, ख्याल आव्यो? तो ए कॉस थीटा एटले ए नो बीजा सदिशनी दिशा में घटक જ્યાં થીટા ડેસ પહેલાં સદીશ અને બીજા સદીશ વચ્ચેનો ખૂણો, તો એનું મૂલ્ય જોઈ એનું મૂલ્ય આવે, એનું મૂલ્ય એટલે એક્સયામનો વર્ગ વાયયામનો વર્ગ, તો એક્સયામ 2 છે વાયયામ 3 છે, બેનો વર્ગ એનો સરવાળો એનું વર્ગમૂળ, અને કોસ થીટા ડેસ બે વચ્ચેનો ખૂણો 11.31 હતો એટલે મેં લીધો, તો કોસ 11.31 જેની પાસે નેચરલ કોસાઇનનું ટેબલ છે ડાયરેક્ટ જોઈ શકે, કોસ 11.31 જેની પાસે ન હોય એ લોકોએ કોસને સાઇનમાં ફેરવતા શીખવું પડે। તો જો અહીં મેં સ્ટેપ કર્યું એ √13 બેનો વર્ગ 4, 3નો વર્ગ 9, 2નો સરવાળો 49, 13 એનું વર્ગમૂળ, પછી સાઇન કોસનું સાઇન થઈ ગયું 90 - થીટા કરો, સાઇન 90 - થીટા એટલે કોસ થીટા થાય એટલે 90 - 11.31, 90માંથી 11.31 બાદ કરો જે જવાબ આવે એને પાછું નેચરલ સાઇનમાં જઈને ચેક કરો 0.98 આવે છે કે નહીં જુઓ, અને √13નો જવાબ આવે છે 3.6, 2નો ગુણાકાર કરતાં જવાબ આવ્યો 3.53। અચ્છા બીજી વસ્તુ, ટેક્સ્ટબુકની અંદર જે જવાબ છે પાછળ જે જવાબ આપ્યો હોય એમાં એ લોકોએ લખ્યું છે 5/√2, તો મારે જવાબ આવ્યો 3.53, તો એમાં મૂંઝવું નહીં, 3.53 નહીં સાચું પડે, 5/√2 કેલ્સીમાં ચેક કરો, 5/√2 એટલે 5/1.41 કરો, ઓલમોસ્ટ 3.53 જ આવી જશે। તો આપણને એનો આઈ પ્લસ જેની દિશામાં ઘટક મળી ગયો। હવે વાત આવે છે એનો આઈ માઇનસ જેની દિશામાં ઘટક, જો આ જ રીતે એનો આઈ માઇનસ જેની દિશામાં ઘટક, તો મેં સદીશ એ ફરીથી દોર્યો, અહીંયા તમે આ 2i કેરેટ કહી શકો, આ 2i કેરેટ છે, આ આપણો 3j કેરેટ છે, અને આઈ માઇનસ જે ક્યાં હતો આપણો, તો કે ચતુર્થ ચરણમાં હતું આગલો, એટલે જ મેં એ પહેલાં કરાવી દીધો હતો, તો આઈ માઇનસ જે અહીંયા મળ્યો, તો હવે મારે આ બે વચ્ચેનો ખૂણો શોધવો છોકરાઓ, કેમકે મારે આ દિશાનો ઘટક જોઈશે ને સદીશ એનો આ દિશાનો ઘટક, તો મારે આ બે વચ્ચેનો ખૂણો લેવાનો, એટલે એ ગુણ્યા આ બે વચ્ચેનો કોસ થીટા લેવાનો, તો થીટા કેટલો થાય, તો કે આ તો આપણે ગોતી લીધો ને, આ કેટલો મળ્યો આપણને 56.31, આ આપણને ખબર છે આગલામાં ગોઈ તો આપણે 45, તો ટોટલ કેટલો થયો 56.31 + 45, ખ્યાલ આવ્યો? તો 56.31 + 45 છે, તો અહીંયા હું થોડીક સ્માર્ટનેસ યુઝ કરીશ, 56.31માંથી જે 45 હતા ને આને આપી દીધા, એટલે 45 + 45 90 થઈ ગયા, અને આ 11.31 કે નહીં, આવું ન કરો તો હાલે, ડાયરેક્ટ સરવાળો કરો તો એ વાંધો નથી, પણ અહીંયા ડાયરેક્ટ સરવાળો કરશો તો વળી આગળ જતાં છૂટા પાડવા પડશે, મેં પહેલેથી પાડી લીધા। તો હવે એનું આઈ માઇનસ જેની દિશામાં ઘટક ફરીથી જો આવ્યું, એ કોસ થીટા ડબલ ડેસ કીધો છે એટલે, ઓકે, તો એ કોસ થીટાનો મતલબ સમજાણો ને, બીજા સદિશની દિશાનો ઘટક, તો એ કોસ થીટા ડબલ ડેસ, એનું મૂલ્ય √13 આપણે અહીં મેળવ્યું હતું, કોસ છે 90 + 11.31 છે, 90 + 11 એટલે કોસ દ્વિતીય ચરણમાં ઋણ થાય, 90 + થીટા થયો એટલે મેં ઋણ કર્યા, આ √13, સાઇન 11.31, 90 હતો એટલે સાઇન થઈ જાય ને, હવે સાઇન 11.31 નેચરલ સાઇનમાં ચેક કરવો જોઈએ 0.961 આવે છે, મેં તો કેલ્ક્યુલેટરથી કર્યા, તમને એલાઉડ નથી, તમારે નેચરલ સાઇનથી જ જોવું પડશે, 0.961 આવશે, આ 3.60 ગુણા આ કરો તો 0.7060 ઋણ જવાબ આવ્યો, બરાબર છે? તો એ ભલે ઋણ જવાબ આવ્યો, ઘટક તમને મળી ગયો, ઓલમોસ્ટ 1/√2 થાય, પાછળનો જવાબ 1/√2 છે, 1/1.41 કરો એટલે આ જ આવશે, બરાબર? તો આ દાખલો છોકરાઓ 2 વાર 3 વાર ગણજો તો જ કોન્સેપ્ટ ક્લિયર થશે। અને બીજી એક વસ્તુ, હું અહીંયા એવા સેન્સમાં કહી શકું કે આ સદિશ એ જે છે રેડ લાઇન તમે જુઓ, તો એનો આની ઉપર હું લંબ લઉં તો આ જે ઘટક મળ્યો, જો ધ્યાનથી આ ઘટક, આ જે હાઇલાઇટ કરેલો ઘટક છે, આને હું એ કોસ થીટા ડેસ કહી શકું, તો એ તમને આ દિશાનો ઘટક મળી ગયો જે મેં એ કોસ થીટા ડેસ લીધો છે, સેમ અહીંયા ઋણ મળ્યો ને, તો એમ થાય કે આ જવાબ શું ખોટો હશે, તો કે ના, તો અહીંયા તમે જોઈ શકો અહીંયાથી લંબ દોરાય એમ જ નથી, લંબ દોરવું હોય તો આને બેક સાઇડમાં લંબાવવું પડે આમ,
અને લંબ તમને અહીંયા મળે જો, એટલે તમને સદિશનો આઈ માઇનસ જેની દિશામાં ઘટક આ દિશામાં મળ્યો મળ્યો તો જ લંબ મળે, ખ્યાલ આવ્યું? આ દિશામાં મળ્યું એટલે આ ઋણ છે. આ ખાલી માહિતી માટે જ છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. ચલો આગળનો દાખલો, કે દાખલા નંબર 4.23 રકમ જુઓ. રકમ તમને એમ કહે છે કે ભાઈ પાંચ સમીકરણ આપ્યા છે. અવકાશમાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, કેવી ગતિ એવું નથી કીધું, તો આ 4-5માંથી ક્યાં સાચા છે ને ક્યાં ખોટા છે, બરાબર છે? જો સૌથી પહેલાં આ સમીકરણ છે વી સરેરાશ બરાબર 1/2 વી ટી વન પ્લસ વી ટી ટુ. મતલબ આ કોઈ એક સમયે વેગ છે, આ બીજા સમયનો વેગ છે, એ બેની સરેરાશ. મતલબ સાદી રીતે લખું તો આ સમીકરણ કંઈક આવું કહેવા માગે છે, વી વન પ્લસ વી ટુ બાય ટુ, અથવા વધારે સારી રીતે લખો તો વી પ્લસ વી ઝીરો બાય ટુ. તો મેં તમને આ સમીકરણ શીખડાયું હતું, યાદ આવે? અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે. જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો અને તો જ સરેરાશ વેગનું સૂત્ર વી પ્લસ વી ઝીરો બાય ટુ થાય, આવી મેં નોંધ લખાવેલી. મતલબ આ સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે સાચું છે. તમને રકમમાં એવું કીધું નથી કે અચળ પ્રવેગી ગતિ છે, તમને તો અવકાશમાં થતી ગતિ કીધું. તો હું કોઈ પણ ગતિ માટે આ સમીકરણ યુઝ ન કરી શકું. જો ચોખ્ખોટ કરી હોય કે અચળ પ્રવેગી ગતિ છે તો જ આ સમીકરણ થાય. એટલે હું કહીશ કે આ સમીકરણ અવકાશની ગતિ માટે, અવકાશમાં ગતિ માટે ઉપયોગી નથી, ન લઈ શકીએ આપણાને. રેડી? પછી આ સમીકરણ જુઓ. આ સમીકરણનું સાદું સ્વરૂપ તમે જુઓ તો આવું થાય, આર ટુ માઇનસ આર વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન, આવું થયું. આ સમીકરણ એટલે ખરેખર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી થયું ને, મતલબ સ્થાનાંતરના છેદમાં સમય. તો છોકરો, આ સમીકરણ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય કે ન કરતો હોય, ગમે ત્યારે લાગુ પડી શકે. મતલબ બી વિકલ્પ એવો છે કે જે કોઈ પણ ગતિ માટે શક્ય છે. આ વિકલ્પ અવકાશમાં ગતિ માટે ઉપયોગી છે, ગમે ત્યારે. અચળ પ્રવેગીમાં લાગુ પડે, અને અચળ પ્રવેગી ન હોય, અચળ વેગી હોય તોય લાગુ પડે, અનિયમિત પ્રવેગી ગતિ હોય તોય લાગુ પડે. આ સમીકરણ જોવો જોઈએ, ફરીથી અચળ પ્રવેગી ગતિનું છે. તો આ વિધાન, આ સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટેનું છે, બરાબર છે? તો આપણે રકમ અવકાશની, અવકાશમાં ગતિ કીધું, તો અવકાશમાં ગતિ માટે આને યુઝ કરાય નહીં. રેડી? સેમ વે વી બરાબર વી ઝીરો પ્લસ એટી, આનો જે જવાબ લખો આ જ જવાબ આમાં રિપીટ થાય, કેમકે આ સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે યુઝ થાય, કોઈ પણ ગતિ માટે ન થાય. અચ્છા, પછી એ સરેરાશ, સરેરાશ પ્રવેગ આનું સાદુરૂપ લખીએ. સરેરાશ પ્રવેગ એટલે આ વી ટી ટુ એટલે વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન, ટૂંકમાં વેગમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર, એટલે ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી થયું. તો આ સમીકરણ તો સાચું થયું ને. આ કોઈ પણ ગતિ માટે લાગુ પડે છોકરો, અચળ પ્રવેગી ગતિ હોય કે ન હોય. પ્રવેગ આવે એટલે વેગમાં ફેરફાર છેદમાં સમય જેટલો હોય, ખ્યાલ આવ્યો? તો એક ઈ અને એક બી, આ બે એવા છે જે અવકાશમાં ગતિ માટે ઉપયોગી છે, બાકીના ત્રણેય અવકાશમાં રેન્ડમ મોશન માટે એપ્લાય કરી શકાય નહીં. હવે તમને 4.24 પાંચ વિધાન આપ્યા છે, અને તમને કીધું છે સાચું છે કે ખોટું, કારણ સહિત આપો. એમાં પહેલું વિધાન જુઓ, અદિશ રાશિ એને કહેવાય જે કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહેતી હોય. મતલબ શું, અદિશ અચળ જ હોય? તો આપણે અત્યાર સુધી એક માઇન્ડસેટ એવું થઈ ગયું હોય અદિશ એટલે આંકડો હોય, એવું નથી. અદિશ એટલે શું કરો, દળ છે, તાપમાન છે, કાર્ય છે, કદ છે, ઘનતા છે. તો આ બધી કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો શું જરૂરી છે કે એ અચળ જ હોય? તો કે ના, એ વિધાન ખોટું છે. શું કામ? તો કે જરૂરી નથી કે દર વખતે અદિશ રાશિ અચળ જ હોય. ઉદાહરણ આપ્યું છે કે ગતિ ઉર્જા, ગતિ ઉર્જા અદિશ રાશિ છે. જો હું કોઈ ફૂટબોલને કિક મારું, તો મેં ધારો કે 100 જુલ જેટલી ગતિ ઉર્જા ફૂટબોલને આપી હોય, તો એ દિવાલ સાથે ભટકાય ત્યારે પોતાની થોડીક ઉર્જા એ દિવાલને આપી દેશે, અને અહીંયાથી ભટકાઈને રિબાઉન્ડ થાય ત્યારે એની ઉર્જા 100 જુલ કરતાં ઓછી હશે. મતલબ પહેલાં ગતિ ઉર્જા 100 જુલ હતી, હવે રિટર્ન આવતી વખતે ગતિ ઉર્જા થોડી ઘટી ગઈ. મતલબ ગતિ ઉર્જા અચળ રહેતી નથી, અદિશ છે અને અચળ રહેતી નથી. તો ઉદાહરણ સહિત આ વસ્તુ તમારે દેવી પડે. બીજું વિધાન, અદિશ રાશિ એને કહેવાય જે ક્યારેય ઋણ નથી. તો આપણને અંદર અદિશ રાશિ થોડી ઋણ હોય,
તો હોય ને તાપમાનના દિશા છે, જો તાપમાનને દિશાની જરૂર નથી તો તમે નેગેટિવમાં નથી બોલતા કે ભાઈ આબુમાં -5 ડિગ્રી ટેમ્પરેચર, તો માઇનસ આવ્યું ને, ઋણ કિંમત ધારણ કરી શકે અધિશ રાશિ. તો આ નોંધ કરતા જાજો. આમ જો તો એક એક માર્કના એમસીક્યુ થયા અને જનરલ નોલેજમાં વધારો થાય છે. સી, અધિશ રાશિને પરિમાણ હોતું નથી, મતલબ આંકડા હોય તો પરિમાણ હોય નહીં. દળ છે તો એનું પરિમાણ છે M1, તાપમાન છે તો એનું પરિમાણ થાય K1, ઘનતા છે તો દળના છેદમાં કદ એટલે M1, L-3. તો એવી ઘણી રાશિઓ છે જે અધિશ છે અને પરિમાણ ધરાવે છે. તો ઉદાહરણ એ પર દળ, કદ ને ઘનતા. અધિશ રાશિ એ છે કે જે અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુએ બદલાતી નથી. મતલબ હું અહીંયા છું, તમે તમારા ઘરે છો, અહીંયા મારે એસી ચાલુ છે, તો મારા રૂમનું ટેમ્પરેચર 20 ડિગ્રી છે. તમારા ઘરે તમે એસીમાં ન બેઠા હો તો તમારા રૂમનું ટેમ્પરેચર 25 ડિગ્રી 26 ડિગ્રી હોય. તો મતલબ વાતાવરણ બધે એક જ છે, અવકાશના બિંદુઓ બદલા. હું અહીંયા છું, તમે તમારી ઘરે છો, તો બે જગ્યાએ અધિશ રાશિ તરીકે હું તાપમાનને લઉં તો શું બે સરખી છે? નથી. મતલબ અવકાશમાં અલગ અલગ બિંદુઓએ અધિશ રાશિ સમાન હોઈ શકે અથવા અસમાન પણ હોઈ શકે. તો અસમાન હોઈ શકે આવ્યું ને, એટલે આ વિધાન ખોટું છે. બદલાતી નથી એવું કીધું છે તો આપણે કહેવું પડે ના ભાઈ એ તો બદલાય. આ તો મેં ખાલી તાપમાનની વાત કરી, બરાબર. હું પ્રેશરની વાત કરી શકું, ઘનતાની વાત કરી શકું. માની લ્યો દરિયાની સપાટી ઉપર પાણીની ઘનતા ઓછી હોય, પણ નીચે વયા જાઓ તળિયે તો પાણીની ઘનતા વધી જાય. તો પાણીની ઘનતા અલગ અલગ બિંદુએ અલગ અલગ મેળી. અને છેલ્લું વિધાન રેડ પેનથી એટલે લખ્યું છે કેમ કે આ એક જ સાચું છે, બાકીના ચારેય ખોટા. અધિશ રાશિ એ છે કે જે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય, પછી અવલોકનકાર ભલે એના યામાક્ષના નમન અલગ અલગ હોય. હવે આ યામાક્ષના નમન છે ને, સાંભળીને ચીડ ચડે કે આ વળી શું કીધું એણે. છોકરો યામાક્ષના નમન સમજો, માની લો કે કોઈ એક વ્યક્તિ તાપમાન માપે છે, બરાબર. હવે એક્સ એક્સ ઉપર બેઠા બેઠા તાપમાન માપે કે વાય એક્સ ઉપર બેઠા બેઠા તાપમાન માપે? તાપમાન તો એને એક જ મળશે ને. નમન સમજાણું ને. હવે માની લો કે એ વ્યક્તિ અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે તો એનું નમન એટલે એનો ખૂણો 45 ડિગ્રીએ બેઠો છે રૂમમાં, બરાબર છે. તો હું આ રૂમની અંદર છું, હું અહીંયા ઊભો રહીને ટેમ્પરેચર માપું, હું આ ઊભો રહીને ટેમ્પરેચર માપું, કે XYZ ગમે અક્ષ ઉપર જઈને ટેમ્પરેચર માપીશ. તો અક્ષ બદલવાથી અધિશ રાશિને કોઈ ફરક પડતો નથી. નોંધ કરજો, અક્ષ બદલવાથી કે યામાક્ષના નમન બદલવાથી અધિશ રાશિના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે આ વિધાન સાચું છે.